તો જે શ્રી કૃષ્ણ ધોરણ ત્રણ વિષય કલ્સોર પાઠ છ તેને આપણે એક બે ત્રણ ભાગ ભણ્યા. આજે ચોથા ભાગમાં બાકીના પાઠનું વાંચન કરીશું અને સમજીશું. બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું, બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તા મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, આવ હવે આપણે સાથે રહીશું. શું બન્યું? બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થઈ ગયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં ઘણા બધા હંસો રહેતા હતા પરિવાર સાથે. ત્યાં બતકડું પહોંચ્યું. તેને થયું, કદાચ મારા નવા દોસ્તારો મને અહીંયા મળશે. બીજા બચ્ચાઓ પાસે પહોંચી અને વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, આવ હવે આપણે સાથે રહીશું. શું બન્યું? વૃદ્ધ હંસે તેને જોયું, તેને બોલાવ્યું અને કહ્યું, તું ભૂલું પડી ગયું છું, ચાલ અમારી સાથે તું રહે. ના ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? કદરૂપું બતકડું બોલ્યું, ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડો સરોવર દૂર સરોવરમાં મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? જુઓ બાળકો, અહીંયા તેને કેવું સન્માન મળ્યું. આગળ આપણે જોયું, બધા તેની હાંસી મજાક ઉડાવતા હતા. આપણે પણ શાળામાં બધા મિત્રો સાથે કે પાડોશમાં નાના આપણા મિત્રો હોય બધા સાથે હળીમળીને રહેવાનું, કોઈની મજાક નહીં કરવાની, આપણે સાથે રાખવાનું અને પ્રેમભાવથી બધા મિત્રો સાથે સારું વર્તન રાખવાનું. જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન નહીં કરવાના, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. તેમાં જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, અમારી સાથે રહેવાનું, અમે જેમ રહીએ તેમ. બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાખો ફફડાવતું હતું ત્યાં એક હંસ કન્યા આવી. તેને કહ્યું, તું શું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? જો મિત્રો, એક દિવસ આ બતકડું સરોવરને કાંઠે બેસી પાખો ફફડાવતું હતું ત્યાં એક હંસ કન્યા આવી. તેને કહ્યું, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? તેને મિત્ર બનવા માટેની વિનંતી કરી. બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી, તેને માથું નીચું કરી લીધું. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા છીએ. અહીંયા શું બને છે? હંસ કન્યા નાના બતકડાને કહે છે કે તું મારો મિત્ર બન. ત્યારે બતકડું શરમાઈ જાય છે. તેને લાગે છે કે આ બધા મારી મજાક કરે છે, હંસ કન્યા મારી મજાક કરે છે, હું તો એક કદરૂપું બતકડું છું. કારણ કે બધાએ તેને કદરૂપું કહી તેના મગજમાં એક કદરૂપું બતક છે એવું ભરી દીધું હતું. એટલે તેને તેવો જ ખ્યાલ આવતો હતો કે હું કદરૂપું બતકડું છું. પણ હંસ કન્યાએ શું કહ્યું? તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે. પ્રતિબિંબ એટલે પોતાનો ચહેરો, કે તું તારું ચહેરો પાણીમાં જો તો તને ખબર પડશે કે આપણે બંને સરખા છીએ. તેની નજર પાણીમાં પડી, તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, તે સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેને રાજહંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયું. જોયું બાળકો કે હંસ કન્યાએ તેને પોતાનું સાચા પ્રતિબિંબ વિશે બતાવ્યું અને એક સાચો સારો યુવાન સુંદર રાજહંસ છે તે તેને વિશે કહ્યું અને તેને પાણીમાં પોતાનો ચહેરો બતાવ્યો અને તેને કહ્યું, તું કદરૂપું બતક નથી પણ તું તો સુંદર યુવાન રાજહંસ છે. અને તેને હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. ચાલો બાળકો, વાર્તા સાંભળવાની મજા પડી. આ પાઠનું તમારે વાંચન કરવાનું છે અને સમજવાનું છે. હવે પાંચમા ભાગમાં આપણે તેના સ્વાધ્યાય વિશે જોશું. જય શ્રી કૃષ્ણ બાળકો.